yatim itu kata dia setelah dia firman bagi dan dia siapa bagi dan dia siapa bagi dan dia siapa mudi dia kaju tiar bar mudi kata rakpani pendeti gaya video itu mudi kata rakpani pendeti obyek gaya itu asli anggami mudi kata pendeti jaga video samdeli itu kerja pendeti mana selalu ni baki ni akan ni baki mana firman jawa mana cewa તેમાં વ્યક્તિગત પેઢી સાથે વ્યક્તિગત ભાગીદારી કરેલ વ્યવહાર નોંધવા માટે ફક્ત મૂડી ખાતું જ રાખવામાં આવે છે એટલે કે ત્યાં ભાગીદારોની મૂડીમાં વધારા ઘટાડા કરતા પછી બધા જવાબદારો એક જ ખાતામાં નોંધાય છે એટલે ત્યાં સ્ટાર્ટિંગથી બાકી નાખવાની બદલે જ જવાની એ ફાઇનલ છે જે વ્યાખ્યામાં કર્યું છે હવે આપણે બીજી પદ્ધતિ જોઈશું સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ જેનું કૌંસમાં બીજું નામ કાર્યની મૂડી આગળ આપણે પહેલી પદ્ધતિ અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ જોઈ જેમાં ભાગીદારી પેઢી સાથે કરેલ વ્યવહાર માટે ફક્ત મૂડી ખાતું હતું અને શરૂઆતની બાકીમાં ફેરફાર જોવા મળતો હવે આપણે જોઈએ છીએ સ્થિર કાયમી મૂડી ખાતા પદ્ધતિ આ પદ્ધતિમાં મૂડી ખાતાની બાકી અને આખાની બાકીમાં ફેરફાર જોવા મળતો નથી પહેલામાં ફેરફાર જોવા મળે છે આમાં ફેરફાર જોવા નથી મળતો એટલે નામ પ્રમાણે જ છે સ્થિર એટલે જે બદલાય નહીં તે અહીંયા પણ મૂડી નિષ્ઠુર અને આંખની બાકી બદલાતી નથી આ પદ્ધતિમાં ભાગીદારે બેઠી સાથે કરેલ વ્યક્તિગત વ્યવહારો નોંધવા માટે બેઠીના ચોકે મૂડી ખાતા અને ચાલુ ખાતા એમ બે ખાતા રાખવામાં છે અસ્થિર પદ્ધતિમાં શરૂઆતની બાકી બદલાય અને એક જ ખાતું હતું બધા જ વ્યવહારો એક જ ખાતામાં હવે મૂડી ખાતાની સ્થિર પદ્ધતિ જ્યારે એમાં શરૂઆતની બાકી બદલાતી નથી ત્યારે પેઢી સાથે ભાગીદારી કરેલ વ્યક્તિગત વ્યવહારો નોંધવા મૂડી ખાતા અને ચાલુ ખાતા એમ બે બનાવવામાં આવે છે તો પહેલું મૂડી ખાતા ભાગીદારના મૂડી ખાતાની અંદર પહેલું બાકી આગળ લાયા આ મૂડી ખાતા સ્થિર પદ્ધતિ છે એટલે બાકી આગળ લાયા એનું એ જ બાકી આગળ લઈ ગયામાં હોય છે અહીંયા કોઈ હવાલો નોંધાતો નથી અપવાદમાં ફક્ત ભાગીદાર હદ વચ્ચે અંગત વધારાની મૂડી લાયો હોય તો જ મૂડી ખાતામાં નોંધાય બાકી મૂડી ખાતામાં બીજો કોઈ હવાલો અહીંયા આવતો નથી મૂડી સ્થિર એટલે મૂડી ખાતામાં ફક્ત મૂડી અને મૂડીનો વધારાની મૂડીનો હવાલો બે જ પોઈન્ટ આવે છે ત્યારબાદ ભાગીદારે પેઢી સાથે કરેલા મૂડી સિવાયના અન્ય વ્યવહારો નોંધવા બીજું એક ખાતું બનાવવામાં આવે છે કે ભાગીદારે મૂડી સિવાયના વ્યક્તિગત કરેલા વ્યવહારોના નોંધવા માટે પેઢીના ચોપડે બીજું એક ખાતું ખોલવામાં આવે છે જેને કહેવાય છે ભાગીદારનો ચાલુ ખાતા ચાલુ ખાતા એ મૂડી ખાતાનો જે એક ભાગ છે પહેલી પદ્ધતિમાં જોઈ તો મૂડી અને વધારેલી મૂડી ઉપરાંત વધારે ભાગીદારની મૂડીમાં વધારા થતાં એટલે કે ભાગીદારની મૂડી પર વ્યાજ પગાર બોનસ કમિશન એ મૂડી ખાતામાં જતું હતું એ મૂડી સ્થિર કરવી છે તો મૂડી ખાતામાં મૂડી સિવાયના જે હવાલા છે એ મૂડી જ ખાતાના એક ભાગ રૂપે ચાલુ ખાતા બને એ ચાલુ ખાતાની જમા બાજુએ જાય પહેલી પદ્ધતિમાં જોઈશો તો આ બધું મિશ્ર હતું જે અહીંયા બે ભાગ પડે છે મૂડી ખાતામાં ફક્ત મૂડીના વ્યવહારો બાકીના વ્યવહારો પેઢી સાથે ભાગીદારી જે વ્યક્તિગત કરે બધા જ વ્યવહારો ચાલુ ખાતાની જમા બાજુએ જાય છે ચાલુ ખાતું એ મૂડી ખાતાનો જ એક ભાગ કહેવાય છે ચાલુ ખાતાની બાકી મુસ્ટો જે દાખલા 900 ની અંદર જમા ઉધાર અલગ અલગ આપેલી જશે કૌંસમાં જે ભાગીદારના મૂડી ચાલુ ખાતાની જમા બાકી આપી હોય એ જમા બાજુ બાકી આગળ આયા લખાશે જે ભાગીદારની ચાલુ ખાતાની ઉધાર બાકી આપી ઉધાર બાજુ અહીંયા સપોઝિંગ છે ધારણા છે કે ભાઈ એ ભાગીદારની જમા બાકી છે બીની ઉધાર એ તમારે નક્કી કરવાનું હોતું નથી દાખલામાં સ્પષ્ટ કૌંસમાં લખેલું જ આવશે ઉધાર છે ત્યારબાદ ભાગીદારની મૂડી પર વ્યાજ આપવાનું થાય ચાલુ ખાતું જેમાં એનું વ્યાજ આપવાનું થાય એમને પગાર બોનસ કમિશન મેન્ટન જે પહેલી પદ્ધતિમાં પણ ભાગીદારોને કંઈક આપવાનું આવે એના ખાતે જમા થતું એમ અહીંયા ભાગીદારોને પગાર બોનસ કમિશન મેન્ટન જે કંઈ આપવાનું થાય એ બધું જ મૂડી ખાતાની જગ્યાએ ચાલુ ખાતામાં જમા જોવા મળશે ત્યારબાદ મૂડી ખાતામાં પહેલી પદ્ધતિમાં જે ઉપાડ ઉધાર બાજુ જતો હતો તે ખાસ ધ્યાન રાખવાનું છે તો મૂડી ખાતામાં મૂડી સિવાય કોઈ વ્યવહાર નથી માટે ઉપાડ એ ચાલુ ખાતાની ઉધાર બાજુ આવી જશે ભાગીદાર અંગત વપરાશ માટે કંઈક લઈ જાય તેની પાસેથી બીજી વ્યાજ વસૂલ કરે ઉપાડ પર વ્યાજ ચાલુ ખાતું ઉધાર હશે તો એની ફાટી ઉપર વ્યાજ એ ભાગીદારો માટે ખર્ચ કરે છે પેઢી માટે ઉપજ આ રીતે આટલા હવાલાઓ નોંધી છેલ્લે ખાતું બંધ થાય જમા બાજુથી વધારો સરવાળો આવશે તેની જમા બાકી કહેવાશે ઉધાર બાજુથી સરવાળો આવશે તો જમા બાજુએ તફાવત પડશે ઉધાર બાકી આમ અસ્થિર મૂડી ખાતા પદ્ધતિની અંદર ફક્ત એક જ ખાતું નોંધવા મૂડી ખાતું બનાવવામાં આવે છે
જ્યારે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હશે તો મૂડીને સ્થિર કરી દેવામાં આવશે, તો મૂડી સ્થિર થઈ જાય તો પ્રશ્ન એ જ ઉદ્ભવ કે ભાગીદારે મેળી સાથે કરેલા વ્યવહારો ક્યાં નોંધવા, તેના ભાગરૂપે જે એક વધારાનું ખાતું આવે ચાલુ ખાતું, ચાલુ ખાતામાં મૂડી સિવાયના બધા જ વ્યવહારોમાં ભાગીદારને કંઈક આપવામાં આવે તો જમા બાજુએ જશે, ભાગીદારો પાસેથી કંઈક વસૂલ કરવાનું થાય તો ઉધાર બાજુએ જશે.